नमस्कार मित्रों, एजुकेशन इन्फो चैनल में आपनो हार्दिक स्वागत छे। आजना आ वीडियो में आपणे गुजरातनो राज्य पक्षी एवा सुरखाब के जेने फ्लेमिंगो पण कहेवामां आवे छे तेना विशे जाणीशुं। देखावे आकर्षक अने मन मोही लेनारू आछा गुलाबी रंगनो मोटू पक्षी आपणने जड़ाशय पासे जोवा मळे छे। आ पक्षी सफेद तथा गुलाबी पांखो धरावे छे। आ पक्षीनी चांच लाल अने वांकी जोवा मळे छे। तेमनी डोक अने पग लांबा जोवा मळे छे। आ पक्षी स्थळांतर करतु अने छिछरा पाणीवाळा कादव्य प्रदेशमां वसे छे। गुजरातना मोटा रणमां समूहमां वसवाट करे छे, तेने हच नामे ओळखवामां आवे छे। सुरखाबनी 5 जाति जोवा मळे छे। તે 90 થી 150 સેન્ટીમીટર ઊંચું હોય છે। ચાંચમાં સૂક્ષ્મ વાળ જેવા દાંતિયાવાળા કાસકા જેવી રચના હોય છે, જેના વડે કાદવમાંથી ખોરાક શોધી લે છે। ગળણી જેવી રચનાને કારણે રેતી અને કાદવ ગળાઈ જાય છે અને મુખમાં પ્રવેશ કરતા નથી। સુરખાબ ખોરાકમાં પાણીમાં વસતા ઝીંગા, નાની માછલીઓ અને શેવાળ ખાય છે। તેના પગની આંગળીઓ જળચર પક્ષીની જેમ ચામડીથી જોડાયેલ હોય છે। સુરખાબ પાણીમાં જ ઘણો સમય વિતાવે છે। તે ઝડપથી ઉડે અને ઉડતી વખતે ડોક આગળની તરફ લંબાવી પગ પાછળ તરફ કરી આકાશમાં વી આકારની રચના કરે છે। સુરખાબ સમૂહમાં વસવાટ કરે છે। તે ઠંડા પ્રદેશમાંથી સ્થળાંતર કરી ગુજરાતના વિવિધ પ્રદેશોમાં આવે છે। માંદા સુરખાબ, માંદા સુરખાબ કાદવવાળી જમીન પર 15 થી 30 સેન્ટીમીટર ઊંચા શંકુ આકારની રેતીના ઢૂવા બનાવી એક કે બે ઈંડા મૂકે છે। 30 દિવસ સુધી નર અને માંદા ઈંડાનું સેવન કરે છે। ત્યારબાદ બચ્ચા ઈંડામાંથી બહાર આવે છે। 5 દિવસ બાદ એ માળામાંથી બહાર આવી જાય છે। નર અને માંદા તેમની હોજરીમાંથી કાઢેલું પ્રવાહી પીવડાવે છે અને બચ્ચાને મોટા કરે છે। 2 અઠવાડિયા બાદ બચ્ચા પોતાની જાતે ખોરાક મેળવે છે। સુરખાબ 15 થી 20 વર્ષનું આયુષ્ય ભોગવે છે। ભારતમાં આવતા સુરખાબ ગેટર ફ્લેમિંગો જાતિના જોવા મળે છે। આપને આ માહિતી જો ઉપયોગી નીવડી હોય તો એજ્યુકેશન ઇન્ફો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો।